મારા દીકરા ગામમાંથી શહેરમાં રહેવા જાય, ખાવા જોઈ ચોખ્ખું ઘી દૂધ, અને કરવું નથી કાંઈ, અને આમ સટાકા પટાકાનો પાર નહીં, પણ ગામડાની મજા, ગામડાની મજા તો કાંઈક ઓર હોય મિત્રો. એ 10-15 ગાયું હોય, જોકે મારે તો માં ભગવતની કૃપા 250 ગાયું છે, પણ 15-20 ગાયું હોય, ઘોડી હોય, અને એ ગામમાં પ્રસંગ થતા હોય, ગામડાની હું વાત કરી, ઓલા કવિરાજ કહેતા હોય ને કે ધૂળ ઢેફાને પાણા હોય, મળવા જેવા માણા હોય, ભીતે ભીતે સાણા હોય, અને પ્રસંગ એવા ટાણા હોય, અને તાલ એવા ઠેકા હોય, દિલના ભલે ડેકા હોય, બાયુને કેડે ખુશી હોય, શેરીઓ વાકી સૂકી હોય, છોકરા ખોરામાં રમતા હોય, માતાજી વાર્તાઓ કરતી હોય, વહુને હાહુ ગમતા હોય, ભેળા બેહીન જમતા હોય, અને ભૂલ પડે તો નમતા હોય, હે હવનો વ્યવહાર સારો હોય, વારા પછી વારો હોય, બળદિયાના જોટા હોય, હાકોટા પણ કારા હોય, આ તો ગામડાની મોજ છે ભાઈ. શહેરમાં મમરાની સાયછું પીવી કરતા ગામડામાં 2 ગાવું રાખીને 5 વીઘા જમીનની ખેતી કરી, અને એ છોકરા મોટા કરી પાટું મારીને તો પાણા ફાડી નાખી એવા, અને શહેરમાં રાખો છોકરા. હે મને બેટાને બારો ન જવાય, ઠંડી બહુ છે, તો વળી તડકો નીકળે હોળી પછી, એટલે એમ કે બેટા બારો જાય છે, બહુ જ તડકો છે, હે ચોમાહું હોય તેમ કે બેટા બારો જાય છે, પલળી જાય છે, તો આ હું દોહાને ફ્રીજમાં રાખવા કે કબાટમાં રાખવા, હે ગામડા જેવી મજા ન આવે ભાઈ. ભગવાને તમને 2 વીઘા જમીન દીધી હોય તો ગામડે રહેવું, અને મા બાપની સેવા કરવી, અને પરિવારની હારે રહેવું, આ સાચું જીવન છે. બાકી શહેરમાં મમરાની સાહીઓ પીવીને ડુપ્લિકેટ દૂધ પીને છોકરા છત્રપતિ શિવાજી સરદાર વલ્લભભાઈ પટેલ કે મહારાણા પ્રતાપ જેવા ન થાય ભાઈ, એના માટે તો તમારે ગાયના અને ઘોડાના શરણે જવું જ પડે, અને એ જ ગામડાની મોજ છે ભાઈ. ભાઈ મારું ગામડું અને ગાવડિયું એ જોઈ લેજો હો ભાઈ. ભાઈ એ આ તો માલે આપણી ભાષા સમજે, લ્યો અમે ઉભા રહી જાય તો ઉભા રહી જાય, અમે હાલવા માંડી તો હાલવા માંડી, હાલો 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 હાલો, લ્યો જો હાલતો થાવ એટલે હાલતો થઈ જાય, તમે ઉભા રહ્યો એટલે ઉભા રહી જાય હો. એ હો એ